ડેસ્ટિનેશન ઇસ્ટ. ડેસ્ટિનેશન ઇસ્ટ શું છે તે આપણે જોશું. પ્રવાસન સમિટ છે ડેસ્ટિનેશન ઇસ્ટ, મતલબ કે ટુરિઝમ સમિટ એટલે કે પ્રવાસન સમિટ છે, સંમેલન જેવું હોય છે. ડેસ્ટિનેશન ઇસ્ટ એટલે ભારતના ઇસ્ટર્ન સ્ટેટ્સ એટલે કે પૂર્વ જેટલા પણ રાજ્ય છે તેના માટે, જેવી રીતે છે કે છે આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરામ, મેઘાલયા, ત્રિપુરા, તો આ બધા જેટલા પણ ઇસ્ટર્ન સ્ટેટ્સ છે, સિક્કિમ પણ આવી જાય છે એમાં, તો આ જેટલા પણ ઇસ્ટર્ન સ્ટેટ્સ છે એના માટે આ એક સમિટ છે. ઇન્ટરનેશનલ ટુરિઝમ બાયર સેલર માર્ટ છે તે, આંતરરાષ્ટ્રીય પર્યટન ખરીદનાર વિક્રેતા માર્ટ આવવાનું છે. ડેસ્ટિનેશન ઇસ્ટ એટલે આપણે જે પૂર્વ દિશામાં જે રાજ્યો છે, જે સ્ટેટ્સ છે, તેના માટે આ આંતરરાષ્ટ્રીય પર્યટન ખરીદનાર વિક્રેતા માર્ટ બનાવવામાં આવ્યું છે. અને શું કરશે, પૂર્વીય ભારતીય રાજ્યો આંતરરાષ્ટ્રીય પ્રવાસ ઓપરેટરો વચ્ચે વર્લ્ડ ક્લાસ પ્રવાસન સ્થળો તરીકે પ્રમોટ કરશે, એટલે કે પ્રોત્સાહન આપશે. શું કરશે કે જેટલા પણ પૂર્વીય ભારતીય રાજ્ય છે, ઇસ્ટર્ન સ્ટેટ્સ છે આપણા, તેને વર્લ્ડ ક્લાસ ટુરિઝમ તરીકે પ્રોત્સાહન આપવાનું છે આપણે, રાઈટ. અને ક્યાં આવ્યું છે, પશ્ચિમ બંગાળ એટલે કે વેસ્ટ બેંગોલ પણ આમાં સંમેલિત છે. વેસ્ટ બેંગોલ હોસ્ટ કરી રહી છે. 8th એડિશન છે આ, એટલે કે ઇવેન્ટની 8મી આવૃત્તિ છે. ભારતીય ઉદ્યોગ ફેડરેશન અને રાજ્ય સરકારના પર્યટન વિભાગ દ્વારા સંયુક્તપણે આયોજિત કરવામાં આવ્યું છે, એટલે કે કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી એન્ડ ટુરિઝમ ડિપાર્ટમેન્ટ. આપણું જે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ છે, પ્રવાસન ડિપાર્ટમેન્ટ છે, અને કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી જે છે, રાઈટ, એના સાથે જોઈન્ટલી વ્યવસ્થા કરવામાં આવી છે. બે સાથે વ્યવસ્થા કરી છે. 30 દેશોના 100થી વધુ વિદેશી પ્રતિનિધિઓ ભાગ લેવાની ધારણા રાખે છે, રાઈટ. 100 ઓવરસીઝ ડેલિગેટ્સ એટલે કે 100 જનો 30 દેશોમાંથી આવવાના તૈયાર છે, એટલે કે આવવાની ધારણા રાખે છે, રાઈટ.